આમોદ શહેરમાં ફરીથી શ્વાનોએ આતંક મચાવવાનું શરૂ કર્યું છે. આ વખતે પાલિકાના કર્મચારી પર જ શ્વાને હુમલો કરીને ઘાયલ કરી નાખતા તેને સારવાર લેવાની ફરજ પડી હતી. આમોદ પંથકમાં હવે કૂતરાઓનો આતંક વધ્યો રહ્યો છે. એક સમય હતો કે રખડતા ઢોરોની જિલ્લાભરમાં ફરિયાદ મળતી હતી, પરંતુ હવે આમોદ શહેરમાં રખડતા કૂતરાઓએ લોકોનું જીવન જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. આમોદ શહેરના વોર્ડ નંબર 2માં વાવડી ફળિયા વિસ્તારમાં થોડા સમય અગાઉ જ કૂતરાઓ દ્વારા 3-4 નાના બાળકોને બચકા ભર્યા હતા, જેને લઈને બાળકોમાં ભયનો માહોલ તો જોવા મળ્યો હતો, સાથે સાથે વાલીઓ પણ ફફડી ઉઠ્યા હતા. તેને પગલે ટ્યુશન ક્લાસ સ્કૂલમાં જતા બાળકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જાગૃત નાગરિક તથા સ્થાનિક રહીશ દ્વારા નગરપાલિકાને જાણ કરતા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે બહારથી ટીમ બોલાવી આતંક ફેલાવનાર કૂતરાને ભારે જહેમત બાદ પકડી લેવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ફરીવાર કૂતરાઓએ માથું ઉચક્યું છે. ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આમોદ તાલુકાના ખાગરિયા ગામના સરપંચના પિતાને પણ આમોદનગરના ગોલ્ડન શોપિંગ સેન્ટર નજીક એક કૂતરાએ અચાનક હુમલો કર્યો હતો, જેને પગલે તેમને સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી. આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આજરોજ નગરપાલિકાના કર્મચારીઓ પર શ્વાને એકાએક હુમલો કરતા ભારે જહેમત બાદ પોતે એકલા હાથે છોડીને જાન બચાવી ભાગવાનો વારો આવ્યો હતો. ત્યારે આ બાબતે નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલનો સંપર્ક થતા તેઓ આ બાબતે કોઈ પણ કહેવા તૈયાર ન હોવાનું ધરારે ના પાડી દીધી હતી. અહીં સવાલ એ થાય છે કે આ મુદ્દે જવાબદેહી કોણ નક્કી કરશે? આમોદ નગરપાલિકાના પ્રમુખ અથવા આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી? જો જવાબ આપવાથી છટકવા માંગતા હોય તો શહેરીજનો કોની પાસે રજૂઆત કરવા જાય તેવા સવાલો ઉપસ્થિત થયા છે. આ મામલે નરેશ પંડ્યા કે જેઓ આમોદ નગરપાલિકાના કર્મચારી છે તેમણે કઈ વિગતો આપી. નરેશ પંડ્યા, શું કહો છો તમે? નગરપાલિકામાં નોકરી. શું ઘટના બની તમારી સાથે? આજે સવારે હું મારી ગાડી સાફ કરતો હતો, ટીકે તે કૂતરું આવી પાછળથી મને જકડી લીધું, તારા હાથ મારીને મેં છોડાવી દીધું.